છેલ્લે આપણે અહીંયા સુધી જોયું હતું કે કોઈ પણ સજીવની પેશી છે એની અંદર કેવા કેવા પ્રકારના રસાયણો છે એ જાણવા માટે એનું એનાલિસિસ કરવું પડે, એનું પૃથ્થકરણ કરવું પડે. એના માટેનો જે પ્રયોગ છે એ પ્રયોગમાં આપણે કોઈ પણ જીવંત પેશી, પછી વનસ્પતિની હોય કે પ્રાણીની, આપણે વનસ્પતિમાંથી પર્ણ લીધું હતું, પ્રાણી હોય તો યકૃત લીધું હતું, એનો થોડો ભાગ લઈ અને એને ખાંડણી દસ્તા એટલે કે ખલદસ્તા વડે ખાંડવામાં આવે. વચ્ચે એની અંદર ટ્રાઇક્લોરોએસિટિક એસિડ Cl3COOH નાખવામાં આવે, એની સાથે એને ખાંડવામાં આવે. આ એક જાતનો એસિડ કહી શકાય ને, ટ્રાઇક્લોરોએસિટિક એસિડ એટલે એક જાતનો એસિડ છે, પણ આની અંદર એને ખાંડવામાં આવે એટલે એક જાતની ચટણી ટાઈપની સ્લરી મતલબ પેસ્ટ બને. અને પછી એક આવી જે ગાળવા માટેની ગરણી હોય થીસલફન, એટલે એમાં રૂ અથવા ચીઝ ક્લોથ એટલે એકદમ બારીક કાપડ કોટનનું એ મૂકી દેવામાં આવે અને એની ઉપર પેલી સ્લરી છે નાખવામાં આવે, આવી ચટણી જેવું જથ્થો. અને એના કારણે એકદમ જે પાતળું પ્રવાહી છે એ જ નીચે ગળાઈને આવશે, એને ગાળણ કહેવાય, અને ઉપર રહી જશે એને અવશેષ કહેવાય. ત્યાં સુધી આપણે ભણ્યા હતા. હવે ગાળણ છે એમાં શું હશે અને અવશેષમાં શું હશે, જે નીચે રહી ગયું છે એમાં શું છે અને ઉપર રહી ગયું છે એમાં શું છે એ આપણે અહીંયા આગળ જોઈએ. આપણે આ જે ભાગ છે અને એની અંદર ગરણી રાખી છે. હવે જે ગળાઈ ગયું છે આને આપણે કહીએ ગાળણ, અને જે જથ્થો છે એ અહીંયા રહી ગયો છે આને આપણે કહીએ અવશેષ. આ મૂકી દઈએ આપણે રૂ અથવા ચીઝ ક્લોથ, બરાબર. તો ગાળણ છે એમાં શું હશે ને અવશેષમાં શું હશે, તો ગાળણ છે ને એમાં જે એસિડમાં ઓગળી ગયું હશે, આપણે પેલું એકદમ ખાંડીને બારીક બનાવ્યું તો એમાંથી જે રસ નીકળો હોય એમાં જે કંઈ એસિડમાં ઓગળી ગયું હશે, એમાં દ્રાવ્ય થઈ ગયું હશે, એ બધું જ નીચે આની ભેગું જતું રહ્યું. પણ જે એસિડમાં ઓગળ્યું નહીં હોય, દ્રાવ્ય નહીં થયું હોય, એ બધું ઉપર રહી ગયું. તો ગાળણ છે એને આપણે કહી શકીએ એસિડ દ્રાવ્ય ભાગ, અને અવશેષ છે રહી ગયો છે એને આપણે કહી શકીએ એસિડ અદ્રાવ્ય ભાગ. હવે એસિડ દ્રાવ્ય ભાગમાં આપણને હજારો કાર્બનિક રસાયણો મળે છે જે આપણે જોયું, પણ આ કાર્બનિક રસાયણો છે એ પાછા ક્યાં ક્યાં હશે, કેમ કે એની સાથે અકાર્બનિક એ મળે છે. એસિડ દ્રાવ્ય ભાગમાં કાર્બનિક એ છે અને એની સાથે અકાર્બનિક પણ છે. તો હવે એ બેને કેમ જુદા પાડવા, તો અકાર્બનિક ઘટકો છે એનું પૃથ્થકરણ કરવું હોય તો કેમ કરવું. પહેલાં તો અકાર્બનિક એટલે કોણ હોય, તો કે અકાર્બનિક છે એની અંદર પાણી આવે, વિભિન્ન પ્રકારના ક્ષાર એટલે કે ખનિજ આયનો આવશે, આ બધું છે એને આપણે અકાર્બનિક કહીએ. તમે જાણો છો કે પાણી છે જુદા જુદા કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ આયન, આ બધું શું છે, તો કે ખનિજ આયનો એ બધા અકાર્બનિક પ્રકારના છે. તો હવે એને કેવી રીતે જુદા પાડવા, તો એના માટેનો એક જેને કહેશું કે વિખંડનાત્મક એવો પ્રયોગ છે, તોડવાનો કહી શકાય. તો આ પ્રયોગ છે એ પ્રયોગને આપણે સમજીએ. આની પણ હજી જરૂર પડશે એટલે આપણે આકૃતિને રહેવા દઈએ અને એ પ્રયોગ સમજી લઈએ. એ પ્રયોગ છે એની અંદર ત્રણ સ્ટેપ આવશે, થોડા આ સાઈડમાં આપણે એને જોઈ લઈએ. ત્રણ સ્ટેપ છે એમાં, પહેલું છે એ નમૂનાનું વજન, નમૂનાનું વજન કરવું. નમૂનો એટલે કયો, તો કે આપણે જેને ચેક કરવાનો છે, કાં પર્ણ લઈએ, કાં યકૃત લઈએ કે કોઈ પણ લઈએ સજીવનો ભાગ, એને આપણે પહેલાં તો વજન કરીએ. ડાયરેક્ટ એ જે નમૂનો ધારો કે પર્ણ લીધું કે યકૃત કાઢ્યું, ડાયરેક્ટ એનું વજન કરી દઈએ. આ વજન છે એને આપણે ભીનું વજન પણ કહી શકીએ. ભીનું વજન, ભીનું વજન શું કામે, એને ક્યાંય પલાળવાનું નથી, એને ભીનું કરીને મૂકવાનું નથી, પણ એ જે નમૂનો લીધો એને એમને મૂકીએ તો એને ભીનું વજન એટલા માટે કહેવામાં આવે કે કોઈ પણની અંદર સૌથી વધારે પ્રમાણ છે પાણી હોય છે,
કોષની આપણે જોઈએ તો એની અંદર કોઈ પણ કોષની અંદર જોઈએ તો 70-90% જેટલું તો પાણી હોય, એટલે પાણી સાથેનું આમાં જે પાણીને હજી કંઈ કર્યું નથી એમનેમ લઈને મૂકી દીધું છે એટલે એને ભીનું વજન પણ કહેવામાં આવે. આ રીતે વજન કરવામાં આવે. પછી તો કે એના પછી ભીનું વજન જે ટુકડાનું કર્યું એને બીજા સ્ટેપમાં એનું શુષ્ક વજન કરવામાં આવે. હવે શુષ્ક વજન એટલે તો કે એને સૂકવવામાં આવે, એને સૂકવવામાં આવે. સૂકવવાથી એની અંદર શું થશે, પાણીનું બાષ્પીભવન થઈ જશે. આપણે કોઈ પણ પર્ણ છે એ હોય એને એમને સૂકાવા દઈએ તો એ સૂકાઈ જાય, પાણી એમાંથી ક્યાં ગયું તો કે બાષ્પીભવન પામી ગયું. યકૃતનો ટુકડો છે એને પણ એમને સૂકાવા દઈએ, તમને એમ થશે કે ત્યાં તો સડી ન જાય, પર્ણ તો હજી એમને સૂકાઈ જતું હોય પણ આવું કંઈક હોય તો એ તો સડી ન જાય. પણ એને એવું નહીં કે એમને ખુલ્લામાં સૂકાવા દઈએ, એવી રીતે સૂકાવા દઈ શકાય. બાકી ઝડપથી સૂકવવું હોય તો એને ઓવનની મદદથી પણ સૂકવી શકાય, એના પાણીનું બાષ્પીભવન કરી દેવામાં આવે. પાણીનું બાષ્પીભવન થાય પછી આપણે એનું વજન કરીએ તો એનું વજન ઘટશે, જેટલું પાણી ઉડી ગયું છે એટલું વજન ઘટી જશે. હવે એના પછી ત્રીજો તબક્કામાં શું કરવામાં આવે, એને બાળવામાં આવે. બાળવામાં સાદી ભાષામાં કહીએ એનું સંપૂર્ણ દહન કરવામાં આવે, બાળી નાખવામાં આવે એટલે કે એનું દહન કરવામાં આવે, સંપૂર્ણ દહન કરવામાં આવે. એ જે પર્ણ સુકાઈ ગયું કે યકૃત સુકાઈ ગયું એને સાવ બાળી નાખવામાં આવે. હવે બાળી નાખીએ એટલે તો શું થઈ જાય, એની રાખ બની જાય ને. તો હવે બાળવાથી એની અંદર કંઈક ફેરફાર થશે. એની અંદર શું ફેરફાર થશે તો કે બે વસ્તુ થશે. સંપૂર્ણ દહન કરતાં કંઈક છે એ દૂર થશે અને કંઈક છે એ બાકી રહેશે. કંઈક હશે કે એમાંથી દૂર થઈ જશે, કંઈક હશે એ બાકી રહેશે. દૂર શું થઈ જશે ને બાકી શું રહેશે તો કે પહેલાં આપણે જોઈએ કે બાકી રહે એને આપણે શું કહીએ, રાખ તરીકે ઓળખીએ. એશ એટલે કે રાખ તરીકે ઓળખીએ, રાખ બાકી રહી જાય. અને એની અંદરથી શું દૂર થઈ જશે તો કે દૂર થઈ જાય છે એ બધા જે કાર્બનિક ઘટકો છે. કાર્બનિક ઘટકોનું શું થશે, ઓક્સિડેશન થઈ જશે. કાર્બનિકનું ઓક્સિડેશન થતાં એ દૂર થઈ જશે. એનો એક્ઝામ્પલ આપણે જોઈએ તો CO2 સ્વરૂપે કે પાણીની વરાળ સ્વરૂપે કાંઈ પણ છે કાર્બનિક, એનું ઓક્સિડેશન થઈ જાય એટલે એમાંથી દૂર થઈ જાય, એના ઓક્સાઇડ બની જાય. એના કાર્બનિકના ઓક્સિડેશનથી એના ઓક્સાઇડ બની જશે અને એ દૂર થઈ જશે. બાકી કોણ રહેશે તો કે રાખ. રાખની અંદર શું છે, અકાર્બનિક તત્વો. આની અંદર જે કંઈ બચે છે એ અકાર્બનિક તત્વો, અને અકાર્બનિક તત્વો છે એની અંદર આવું બધું જે આપણે ભૂમિની અંદર પણ જોવા મળે, કેલ્શિયમને, મેગ્નેશિયમને, પોટેશિયમને, નાઇટ્રોજનને, આ અંતેને, એ બધું જે આપણે લિસ્ટ કર્યું હતું ને હમણાં, એ બધા જ એની અંદર છે એ જોવા મળે. ટૂંકમાં પછી ક્યાંય કાર્બનિક ન રહે, આખું છેલ્લે શું થાય તો કે અકાર્બનિક. હવે સરળ કોણ અને જટિલ કોણ, કાર્બનિક કે અકાર્બનિક, તો કે અકાર્બનિક છે એ સરળ છે અને એના કરતાં જે જટિલ બને છે એ કાર્બનિક સંયોજન છે. તો છેલ્લે આ રહે છે. તો હવે પાછો સવાલ થાય કે આની અંદરથી બધાને જુદા કેમ કરવા, આ અકાર્બનિક તત્વો બચ્યા એને કેવી રીતે જુદા કરવા, આ તો ઉડી ગયા, ચાલો એ તો વરાળ થઈને ઉડી ગયા બધા. પણ છેલ્લે જે રાખ વધે છે, આપણે પણ માણસના મૃત્યુ બાદ પણ એને જે સળગાવીને છેલ્લે રાખ વધે એમાં પણ કેવા ઘટકો હોય તો કે જેવા ભૂમિમાં હોય એવા. તો આ બધાને કેવી રીતે એનાલિસિસ કરવું, તો એનું પૃથ્થકરણ, એનું એનાલિસિસ કરવાની જુદી જુદી અલગીકરણની પદ્ધતિઓ છે જે તમારે આગળના ધોરણમાં ભણવામાં આવશે વિવિધ પદ્ધતિઓ. આવી વિવિધ અલગીકરણની પદ્ધતિઓને મદદથી જે એક હારે બધો એ સમૂહ છે ને અકાર્બનિકનો, એ એક હારે ઘણા બધા છે પણ અલગીકરણની પદ્ધતિથી એમાંથી કોઈ ચોક્કસ ને, ધારો કે આમાં ઘણા બધા છે, ત્રણ આપણે ગણીએ ઘણા બધા છે, આમાંથી મારે કોઈ ચોક્કસને અલગ પાડવું છે, ધારો કે મારે આને અલગ પાડવું છે તો હું પાડી શકું, પણ કેવી રીતે ચોક્કસ અલગીકરણની પદ્ધતિથી આને એક અલગ કર્યું અને પછી આની ઓળખ કરી શકાય વ્યક્તિગત,
बराबर आनी ओळख कई रीते करी शकाय तो के आना गुणधर्मो विषे जाणी शकाय एनु अणुसूत्र आपी शकाय आवुं बधुं छे ए करी शकाय एक एक ने जुदा पाड़ी शकाय तो आवा प्रकारनुं पृथ्थकरण छे एनी विविध अलगीकरणनी पद्धतिओ अत्यारे आपणे भणवामां आवशे नहीं आपणे ए आगळना धोरणमां तमारे भणवामां आवशे। ટૂંકમાં અહીંયા આપણે બે પ્રયોગો જોયા, એકમાં ખાંડવાવાળો અને એકમાં બાળીને કર્યો એ। તો હવે આ પ્રયોગમાં આપણને શું જોવા મળ્યું ને આમાં શું જોવા મળ્યું? આ પ્રયોગમાં આપણને એસિડ અદ્રાવ્ય અને એસિડ દ્રાવ્ય ભાગ જોવા મળ્યા, તો એમાંથી આપણને કેવા ઘટકો જોવા મળશે? જે ગાળણ હતું, ગાળણની અંદર એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં કાર્બનિકે હતા અને અકાર્બનિકે હતા। આ પ્રયોગ દ્વારા આપણે કાર્બનિકને દૂર કરી દઈએ અને અકાર્બનિકને એનાથી અલગ પાડી શકીએ। આ પ્રયોગ છે એની અંદર કાર્બનિક અને અકાર્બનિકને અલગ પાડવા માટેનો પ્રયોગ છે। જ્યારે આ પ્રયોગ છે એ કાર્બનિકને અકાર્બનિક છૂટા નથી પડતા, એ તો બે ભેગા છે। તો એમાં આપણે શું જુદું પાડ્યું, એમાં આપણે શું જોઈ લીધું? તો કે એની અંદર છે એ આપણે સૂક્ષ્મ અણુ ને મહાણુ છે એની સમજ મેળવી શકીએ। પણ એ શું છે, જુઓ આપણી ટેક્સ્ટબુકની અંદર છે ને આમ એક જ મુદ્દો આમ જુદી જુદી જગ્યાએ આપેલો છે। જેમ કે આ હું તમને જે ભણાવું છું એ સળંગ છે, પણ સૂક્ષ્મ અણુ ને મહાણુની સમજ છે એ પાછી જુદી આપી છે, બરાબર એક મુદ્દા પછી પાછી આપી છે। આ જ આખા સળંગ મુદ્દામાં એમિનો એસિડનું આપેલું છે, પણ એમિનો એસિડ જોડાઈને જે બને એ પ્રોટીનનું પાછું જુદી આપેલું છે, વળી પાછું એની રચના પાછી એક બે પોઈન્ટ પછી આપેલી છે। ટૂંકમાં આમ જે સળંગ ભણાવવું જોઈએ ને એ આમ કટકે કટકે છે, છૂટું છૂટું છે। આપણે એ રીતે ભણશું કે આપણે એમ સળંગ સમજાઈ શકે, એને જે ભાગ છે ને એ બીજેથી ઉઠાવીને આપણે આની સાથે ભણશું। એટલે જે પાછળની બાજુએ આવેલા છે તમે એમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આનું એનાલિસિસ કરતાં એસિડ અદ્રાવ્ય અને એસિડ દ્રાવ્ય ભાગ એવા બે ભાગ મળ્યા। તો એસિડ અદ્રાવ્ય ભાગમાં મહાઅણુ હશે, આની અંદર બધા કેવા હશે, મહાઅણુ હશે, અને એસિડ દ્રાવ્ય ભાગમાં બધા કેવા હશે, સૂક્ષ્મ અણુ। તો આખો એક નવો પોઈન્ટ જ છે, જૈવિક અણુ છે બે પ્રકારના હોય, સૂક્ષ્મ અણુ ને મહાઅણુ, એને આપણે જોઈએ। તો આઈ થિંક આટલું છે એ તમને સમજાઈ ગયું હશે। સાવ ટૂંકમાં જોઈએ તો સજીવ છે એનો પાયાનો એકમ કોષ છે, પણ કોષ શેનો બનેલો છે? તો કે કોષ છે એ ઘણા બધા રસાયણોથી બનેલો છે, એક સમૂહ છે રસાયણોનો એમ કહી શકાય। તો આ રસાયણો વિવિધ પ્રકારના છે, મુખ્યત્વે બે પ્રકાર એમાં એના વિભાગ પાડવા હોય તો કાર્બનિક અને અકાર્બનિક। અકાર્બનિક છે એને મેળવવા માટે આપણે આ આખો પ્રયોગ કર્યો। આ પ્રયોગથી આપણને કાર્બનિક ને અકાર્બનિક બે જુદા નહીં મળે, પણ આ પ્રયોગથી આપણને સૂક્ષ્માણુ ને મહાણુ મળશે। તો હવે આપણે એવા બે પ્રકારના જૈવિક અણુ સૂક્ષ્માણુ ને મહાણુ વિશે જોઈએ। સજીવોની અંદર જે જોવા મળે છે એને આપણે આમ સાદી ભાષામાં કહીએ કે સજીવમાં જોવા મળે એવા અણુ જૈવિક અણુ। પણ સજીવોમાં કાર્બનિક અને અકાર્બનિક બે પ્રકારના ઘટકો છે, તો આપણે એને કોને કહેશું? તો કે સજીવની અંદર જોવા મળતા કાર્બનિક અણુઓ છે, બરાબર એવા કાર્બનિક ઘટકો છે એને મોટાભાગે આપણે જૈવ અણુ તરીકે ઓળખીએ છીએ। આમ તો અકાર્બનિક હોય છે, પણ સામાન્ય રીતે આપણે મોટાભાગે કોને જૈવ અણુ ગણીએ? તો કે જે કાર્બનિક અણુઓ છે સજીવની અંદર જોવા મળતા દરેક, અહીંયા લખશું દરેક, પછી નાના હોય કે મોટા હોય, એ દરેક કાર્બનિક અણુઓ છે એને આપણે જૈવ અણુ તરીકે ઓળખીએ છીએ। હવે આવા જે કાર્બનિક અણુઓ હોય તો એને ફરીથી પાછા વિભાજિત કરી શકીએ। આગળ જોઈએ જૈવ અણુના બે પ્રકાર સાઈઝની દ્રષ્ટિએ પાડીએ છીએ। આ અણુભારની દ્રષ્ટિએ આ બે પ્રકાર છે જૈવ અણુના, આપણે બે પ્રકાર પાડીએ છીએ કોની દ્રષ્ટિએ, કોના આધારે પાડીએ છીએ? તો કે એના અણુભારના આધારે,
અણુભારના આધારે જે કંઈ જેવી કણુઓ છે એના અણુભારના આધારે આપણે પ્રકાર પાડીએ છીએ. એક છે એને આપણે કહેશું સૂક્ષ્મ જૈવ અણુ, અથવા ખાલી એને સૂક્ષ્મ અણુ કહેશું. અને બીજો પ્રકાર છે એને આપણે કહેશું બૃહદ એટલે મોટું, બૃહદ જૈવ અણુ અથવા બૃહદ અણુ તરીકે ઓળખીએ. આના ઇંગ્લિશ અને ગુજરાતી નામ છે એ પણ આપણને આવડવા જરૂરી છે. ક્યારેક એ રીતે પૂછાતું હોય, સૂક્ષ્મ એટલે માઇક્રો એ તમને ખ્યાલ છે, આને આપણે કહેશું માઇક્રો અને અણુ એટલે મોલેક્યુલ, માઇક્રો મોલેક્યુલ્સ. અને મહા હોય, બૃહદ હોય, મહાણુ પણ કહી શકાય, બૃહદ અણુ પણ કહી શકાય, અથવામાં આપણે લખીએ મહાણુ. અને આપણે મેક્રો એટલે મહા, મેક્રો મોલેક્યુલ તરીકે ઓળખીએ. તો આપણને માઇક્રો કેમાં મળ્યા અને મેક્રો કેમાં મળ્યા, પહેલાં ગાળણને ધ્યાનમાં રાખીએ તો જે એકદમ બારીક હતું એ બધું ગળાઈ નીચે વયું ગયું. માઇક્રો આપણને મળ્યા હતા ગાળણમાંથી અને મેક્રો આપણને મળ્યા હતા અવશેષમાંથી. અવશેષ જે બાકી રહી ગયા ઉપર, રૂની ઉપર, એમાંથી આપણને આવા મેક્રો મોલેક્યુલ્સ છે એ મળશે. હવે માઇક્રો છે એમાં કોણ છે અને મેક્રોમાં કોણ છે એ જોઈએ. માઇક્રો છે એમાં અકાર્બનિક તો બધે આવે જ, કેમ કે બધા બહુ સૂક્ષ્મ છે, બરાબર. એમાં સોડિયમ, પોટેશિયમ ને ક્લોરિન ને આયર્ન ને એવું બધું તો બહુ સૂક્ષ્મ છે, મેગ્નેશિયમ ને, એટલે એ તો બધું આવશે જ. પણ આપણે અહીંયા જે અણુ એટલે કે મુખ્યત્વે કાર્બનિકને ગણીએ તો કાર્બનિક છે એમાંથી ક્યાં આવશે, આપણે પહેલાંનું નામ તો લખી નાખીએ. અકાર્બનિક એ તો છે જ ગાળણમાં, આપણે ભણ્યા ને આગળ કે આવા અકાર્બનિક છે એ ગાળણમાં જોવા મળે, કેમ કે બહુ સૂક્ષ્મ હોય, એના અણુભાર છે એ બહુ ઓછા હોય. અને આ છે એ સિવાય આની અંદર આવશે એમિનો. કાર્બનિકમાં ક્યાં ક્યાં આવશે, તો કે કાર્બનિક છે એની અંદર આવશે કાર્બનિક, એની અંદર આવશે પેલું એમિનો એસિડ, પછી શર્કરા એટલે કે મોનો સેકેરાઇડ, આ ઉપરાંત એમાં આવશે ન્યુક્લિઓટાઇડ. તમને એમ થશે આ બધું શું હશે, પણ આપણે બધું આ સમજશું સ્ટેપ બાય સ્ટેપ, અત્યારે નામ યાદ રાખીએ. કાર્બનિકમાં એવા નાના નાના કોણ છે, તો કે એમિનો એસિડ, મોનોસેકેરાઇડ, ન્યુક્લિઓટાઇડ. અને એક અપવાદ છે, છે એનું અપવાદનું નામ આપણે અલગ જ લખશું, આમાં નહીં રાખીએ. અને આ છે એની સાથે અકાર્બનિક એ મળશે. તો કાર્બનિક અને અકાર્બનિક એ આમાં જે ગળાઈ નીકળી ગયા એ શું કામે નીકળી ગયા, તો કે જે સૂક્ષ્મ જૈવણુ છે એનો અણુભાર કેટલો હશે, તો કે સૂક્ષ્મ જૈવણુનો અણુભાર આપણે પહેલાં તો કહીએ કે ક્યાં સુધીનાને આપણે સૂક્ષ્મ કહેશું ને ક્યાં સુધીનાને મહા કહેશું, તો એના બે ભાગ પાડીએ. અહીંયા વચ્ચે લખી નાખું છું, અણુભારના આધારે આ હજાર, પણ ડી એ, ડી એનો મતલબ શું થાય, તો કે ડી એ છે, ડી એ એને કહેવામાં આવે ડાલ્ટન. અને આ શું દર્શાવે છે, તો કે આ છે એ અણુભાર દર્શાવે છે. તો જેનો આ જે બે ભાગ પડ્યા, સૂક્ષ્માણુ ને મહાણુ, એ કોના આધારે પડ્યા, એના અણુભારના આધારે. કેટલા અણુભારથી આગળ ના હોય, વધારે ના હોય, તો કે હજાર ડાલ્ટનથી વધારે હોય, સોરી, હજાર ડાલ્ટનથી ઓછા હોય તો સૂક્ષ્મ, અને હજાર ડાલ્ટનથી વધારે હોય તો બૃહદ. અહીંયા આપણે લખશું હજાર ડાલ્ટનથી વધુ, અને અહીંયા લખશું હજાર ડાલ્ટનથી ઓછા. હજાર ડાલ્ટન કરતાં નાના હોય, અથવા આપણે કહીએ કે એ અર્થમાં કે હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા હોય, એ કદમાંય બહુ નાના હોય, તો એને આપણે સૂક્ષ્માણુ કહીએ. એમાં કોણ આવી જાય, તો કે અકાર્બનિક આવી જાય બધા, અને કાર્બનિક પૈકી અમુક અમુક છે જે નાના કદ ધરાવે છે, ઓછો અણુભાર ધરાવે એવા આવી જશે. બૃહદમાં કોણ આવશે, તો કે બૃહદમાં હજાર ડાલ્ટન કરતાં વધારે હોય ને એને બધાને બૃહદ કહેવાય. એમાં કોણ આવશે, તો કે એની અંદર છે એ આવશે પ્રોટીન,
पछी कार्बोदित आ उपरांत एनी अंदर आवशे न्यूक्लिक एसिड आवु बधुं आवशे। आवु बधुं शुं कामे आवशे? तो कि आ बधा छे ने ए पॉलिमर छे। आ बधा शुं छे? आ बधा पॉलिमर छे। न्यूक्लिक एसिड एटले के डीएनए आरएनए ए बेने न्यूक्लिक एसिड कहेवाय। कार्बोदित छे एने आपणे पॉलीसेकेराइड कहीए। प्रोटीन ने आपणे पॉलीपेप्टाइड कहीए। ए बधा पॉलिमर छे। હવે પોલિમર એટલે શું એ હું તમને સમજાવું। એક કોઈ એકમ છે બરાબર, આને આપણે કહીએ સિંગલ હોય, સિંગલ એક એટલે કે મોનો, આને કહેવાય મોનોમર। હવે આવા મોનોમર એકબીજા સાથે કોઈ ચોક્કસ પ્રકારના બંધ વડે જોડાતા જાય। ચોક્કસ પ્રકારનો બંધ એટલા માટે કીધું કે પ્રોટીનમાં અલગ ટાઈપનો બંધ હશે, કાર્બોદિતમાં અલગ ટાઈપનો બંધ હોય, ન્યુક્લિક એસિડમાં અલગ ટાઈપના બંધ હોય। એટલે એ આપણે જ્યારે ભણશું ત્યારે એની ચર્ચા આવશે કે કેમાં કેવા પ્રકારનો બંધ હોય। અત્યારે ખાલી આપણે સરળતાથી સમજીએ કે પોલિમર એટલે શું। મોનો એટલે એક, સિંગલ માટે આપણે મોનો શબ્દ વાપરીએ, અને પોલી એટલે અનેક, ઘણા બધા માટે આપણે પોલી શબ્દ વાપરીએ। મોનોમર એટલે સિંગલ એકમ, એક જ એકમ, અને આવા ઘણા એક એક એકમ, સિંગલ એકમ મોનોમર છે, એકબીજા સાથે જોડાય અને આવી લાંબી શૃંખલા બને, તો આને આપણે શું કહેશું? પોલિમર। પોલિમર શું કામે બને? તો કે મોનોમર વચ્ચે ચોક્કસ પ્રકારના બંધ છે એ બંધાય છે, મતલબ ચોક્કસ પ્રકારના બંધ વડે। આ બધા શું છે? તો કે આ છે એ બધા બંધ કહી શકાય એના, આ બધા જ એના જેટલા આપણે દર્શાવ્યા છે એ બધા એના બંધ છે। બંધ કેવા? તો કે રાસાયણિક બંધ, રસાયણોમાં જોવા મળતા બંધ એટલે રાસાયણિક બંધ। અને એ રાસાયણિક બંધ વડે આવા મોનોમર એકબીજા સાથે જોડાય અને બને રચના, એને પોલિમર કહીએ। પોલિમર બનવાની ક્રિયા પોલિમરાઇઝેશન કહેવાય। એ તમારે આગળ પણ બારમામાં ઘણી વાર આવશે કે પોલિમરાઇઝેશન એટલે શું। તો પોલિમર બનવાની ક્રિયા એને કહેવાય પોલિમરાઇઝેશન। ગુજરાતીમાં કહીએ પોલિમરાઇઝેશનને શુદ્ધ ગુજરાતીમાં બહુલીકરણ, આ પણ યાદ રાખશું, ઘણી વખત ગુજરાતી નામે આવતું હોય બહુલીકરણ એટલે શું। તો બહુલીકરણ મતલબ પોલિમરાઇઝેશન। તો પોલિમરને ગુજરાતીમાં કહેવાય બહુલક, બહુલક એટલે પોલિમર, બહુલક બનવાની ક્રિયા એટલે બહુલીકરણ, અથવા પોલિમર બનવાની ક્રિયા એટલે પોલિમરાઇઝેશન। તો આવા આ બધા છે ને એ પોલિમર છે બરાબર, એટલે એ સરળતાથી ગળાઈ શકે નહીં। હવે તમે વિચારો કે આવું હોય એ નીકળી જાય ગાળવામાં, પણ આવી આખી રચના હોય પછી એવું ન હોય કે આમ સીધી જ જોડાયેલી હોય, કોઈક પછી અહીંથી આમે હોઈ શકે ગમે એમ, આવું બધું હોય તો એ અટકાઈ જાય ને, વચ્ચે ફસાઈ જાય, એ નીકળી શકે નહીં। તો આ બાબત છે એને આપણે ફરીથી આ તમને સમજાવ્યું એનું ફરીથી એક વખત આપણે એને અલગ પાડીને પાછું સમજીએ એના અણુભારની દ્રષ્ટિએ। આ તો એના અણુભારના આધારે આપણે આ રીતે એને જુદા પાડી શકીએ કે 1000 ડાલ્ટનથી ઓછા હોય તો સૂક્ષ્માણુ, 1000 ડાલ્ટનથી વધારે હોય તો એને કહી શકાય મહાણુ। પણ આપણા કોષમાં જે કંઈ જોવા મળે એના એવું ન હોય કે એક્ઝેક્ટ 1000 ડાલ્ટનથી થોડુંક ઓછું કે 1000 ડાલ્ટનથી થોડુંક વધારે, એમાં તો ઘણી બધી અલગ અલગ રેન્જ હોય, હવે એ અનુસાર સમજીએ। અહીંયા આપણે રાખીએ 1000 ડાલ્ટન બરાબર, એનાથી ઓછા અણુભાર, ઓછો અણુભાર હોય તો એને આપણે કહેશું સૂક્ષ્મ અણુ, એનાથી વધુ અણુભાર હોય તો એને આપણે કહેશું મહા અથવા બૃહદણુ બરાબર। હવે સજીવમાં જોવા મળે છે એમાં આપણે જોઈએ કે 1000 ડાલ્ટનથી કોણ કોણ ઓછા છે, અને સજીવમાં જે જોવા મળે છે સજીવ કોષની અંદર, આપણા કોષની અંદર એનાલિસિસ કરવામાં આવે તો આપણને તો સૂક્ષ્માણુ જે જોવા મળે ને એ કેટલા, તો કે
એ છે 1800 ડાલ્ટન વચ્ચે છે. જે કંઈ પણ જોવા મળે છે કોષમાં એ બધાના અણુભાર છે એ કેટલાની આસપાસ છે? તો કે 1800 ડાલ્ટનની આસપાસ છે જોવા મળે. પણ 800 ડાલ્ટન સુધીના જોવા મળે પણ એ કહેવાય કેવા? 1000 ડાલ્ટનથી ઓછા. એટલે આપણી અંદર જોવા મળતા 1800 ડાલ્ટનની આસપાસના જે કંઈ અણુઓ છે એ બહુ નાના કહી શકાય, એ બહુ ઓછા અણુભારવાળા, 1000 કરતાં ઓછા છે. એટલે બધા એને સૂક્ષ્મ અણુ કહીએ. જે આપણે નામ લખ્યા હતા એમિનો એસિડ, મોનોસેકેરાઇડ, પછી એ પછી આપણે ન્યુક્લિઓટાઇડ એ નામ લખ્યા હતા. પણ એક અપવાદની વાત કરી હતી, એનું નામ મેં ક્યાંય નહોતું લખ્યું. અપવાદ છે એ લિપિડ છે, લિપિડ. કેમ કે લિપિડ છે એનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો છે. આનો અણુભાર કેટલો? અણુભાર છે, આ ખાસ યાદ રાખજો નીટ માટે અગત્યનો, એ 800 ડાલ્ટન કરતાં ઓછો છે. તો આપણે 1000 ડાલ્ટનથી ઓછા હોય એ બધાને કેવા કહીએ છીએ? સૂક્ષ્મ અણુ. તો આનો તો 800 ડાલ્ટનથી ઓછો, તો આ તો સૂક્ષ્મ અણુ કહેવાય, બરાબર. હવે બીજું, 1000 ડાલ્ટનથી વધારે અણુભાર ધરાવતા હોય તો એમાં કોણ કોણ આવશે? એમાં આવશે પ્રોટીન, એમાં આવશે કાર્બોદિત, એની અંદર આવશે ન્યુક્લિક એસિડ. આ બધાય છે ને એનો અણુભાર છે 1000 ડાલ્ટનથી તો વધારે છે, પણ કેટલો હશે? તો કે એનો અણુભાર છે એ 10000 ડાલ્ટન કરતાં વધુ છે. આ બધાય છે એનો અણુભાર તમે ગણો કે પ્રોટીનનો પણ 10000 ડાલ્ટન કરતાં વધારે, કાર્બોનિકનો પણ 10000 ડાલ્ટન કરતાં વધારે, ન્યુક્લિક એસિડનો પણ 10000 ડાલ્ટન કરતાં વધારે. પણ એની રેન્જ છે કે 1000થી વધારે, તો 1000થી વધારે આ 10000, 1000થી વધારે કહેવાય એટલે બધાય વધારે અણુભારમાં. આ છે 1000થી ઓછા, તો અહીંયા બધાય 1800 ડાલ્ટન સુધીના છે એ આની અંદર આવશે, બરાબર. તો આ બાબત છે એને આપણે કહીએ કે આ સૂક્ષ્મ અણુ છે, આ મહાઅણુ છે. પણ અપવાદની વાત કરીએ, લિપિડ છે એ છે સૂક્ષ્મ અણુ, છતાં એ સૂક્ષ્મ અણુ ભેગો ગળાઈ જતો નથી. આપણે સૂક્ષ્મ અણુને કેમાં ગળાડતા? તો કે જે પેલો પ્રયોગ કર્યો ને ખાંડીને, એમાં જે ગળાઈને નીચે નીકળતું હતું, એ ગળાઈને નીચે નીકળતું હતું એમાં ગાળણ છે, ગાળણ જેને આપણે કહેતા હતા, એ ગાળણ હોય એમાં સૂક્ષ્મ અણુ આવી જાય અને અવશેષ હતા એ અવશેષની અંદર આપણને મહાઅણુ જોવા મળતા હતા. છતાં અવશેષની અંદર આપણને લિપિડ જોવા મળતો હતો. જો તમે જોઈ શકો છો લિપિડ છે કોણ? સૂક્ષ્મ અણુ હોવો જોઈએ. કેમાં? કેમાં ગળાઈ જવો જોઈએ? નીચે ગળાઈને આવી જવો જોઈએ, એકદમ સૂક્ષ્મ છે એટલે ગાળણમાં આવી જવો જોઈએ. છતાં એ ગાળણમાં આવ્યો નથી. તો એ ક્યાં છે? તો કે એ તો આ બધા મોટા મોટા છે ને એના ભેગો અવશેષ સ્વરૂપે છે. તો હવે હું તમને એ સમજાવું કે આવું શું કામે બન્યું હશે, તો એની બાબત છે એ આપણે સમજીએ. અને આ પોઈન્ટ છે નીટ માટે અગત્યનો, 800 ડાલ્ટન કરતાં ઓછા અણુભાર વાળો લિપિડ શા માટે મહાઅણુઓ ભેગો અવશેષમાં જોવા મળે? બરાબર, અહીંયા આપણે પેલું બીકર લીધું હતું, બીકરમાં અહીંયા ગરણી મૂકીને ગાળ્યું હતું. આ ગાળ્યું ત્યારે જે સૂક્ષ્મ છે એ બધા અહીંયા નીકળી જવા જોઈએ. આની અંદર મોટા મોટા છે અને આને આપણે કહીએ સૂક્ષ્મ. આ મોટા કોણ છે? તો કે પ્રોટીન છે, આ છે કાર્બોદિત છે, આને આપણે કહીએ ન્યુક્લિક એસિડ, આ છે એ લિપિડ છે, બરાબર. લિપિડ જેવડા તો બધા અહીં ગળાઈ નીકળી ગયા. આ બધા કેવા છે? તો કે એ લિપિડ જેવડા કે એનાથી નાના,
કે એનાથી સહેજ મોટા છે એ નીકળી ગયા. આમાં બધા કેવડા છે? તો કે આની અંદર બધા જ છે એ 1800 થી લઈ 800 ડાલ્ટન વચ્ચેના જે હતા એ નીકળી ગયા. આમ જોઈએ તો 1000 ડાલ્ટન સુધીના નીકળી જાય, પણ આપણા કોષમાં જોવા મળે છે 1800 થી 800 ડાલ્ટન. તો લિપિડ તો આવી જવો જોઈએ ને, એ તો કેટલો છે? 800 ડાલ્ટનથી ઓછો છે અણુભાર. એ તો આમાં નીકળી જવો જોઈએ, તો એ શું કામ નથી નીકળતો? એ કેમ આમાં ને આમાં રહે? તો કે એ આમ છૂટો હોય તો નીકળી જાય. જો સમજો બરાબર, છૂટું હોય આવી રીતે તો નીકળી જાત, પણ એ છૂટો છે નહીં. તો છૂટો નથી તો એ ક્યાં છે? તો હવે અહીંયા આપણે એનું કારણ આ શું કામે અવશેષમાં જોવા મળે? શું કામે ગળાતો નથી? નાનો છે તો એ કેમ બીજા નાના ભેગો નીકળી નથી જતો, મોટા ભેગો કેમ રહી ગયો? તો એનું કારણ એ છે કે તમે ભણી ગયા છો કોષરસપટલ. કોષરસપટલ જુઓ કે કોઈ પણ અંગિકાના અન્ય પટલ છે, કંઈ કોષમાં જોવા મળતા હોય કોઈ પણ પટલમાં લિપિડ છે હોય, કોષરસપટલ અને અન્ય પટલો અને અન્ય કોષીય પટલો, એટલે કે કોષમાં જોવા મળતા કોષીય પટલોમાં લિપિડ હોય. જો લિપિડ એમને એમ નથી હોતો, મતલબ એના છૂટા સ્વરૂપે નથી હોતા. આપણી ટેક્સ્ટબુકના શબ્દ અનુસાર તમે એ જ વાંચતા હોય એટલે તમને એ શબ્દ અનુસાર જ કહો કે લિપિડ એમને એમ નથી જોવા મળતો, એના એ જ સ્વરૂપમાં નથી જોવા મળતો. એનું કારણ છે કે લિપિડ તેના એ જ સ્વરૂપમાં જોવા ન મળે, પણ એ ક્યાં હોય? કોષરસપટલ અને અન્ય કોષી પટલોમાં એ સંકળાયેલો હોય, સંકળાયેલ. હવે જ્યારે ખાંડવામાં આવે, આપણે જે કંઈ મટીરિયલને ખાંડતા હતા, પછી પાંદડું હોય, પર્ણ હોય, તો પણ એના કોષરસપટલમાં અને અન્ય પટલો કોષની અંદર રહેલા અન્ય કોષી પટલોમાં હોય, યકૃત હોય તો એના કોષરસપટલ કે કોષની અંદર રહેલા અન્ય કોષી પટલોમાં હોય. ખાંડવાથી શું થશે કે એમાંથી લિપિડ છૂટું નહીં પડી જાય, પણ એ જે તે પટલ હશે ને એ નાના 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 ટુકડામાં વિભાજિત થતું જશે. આપણે આમ કંઈક ખાંડતા હોય તો ગમે એટલું ખાંડીએ, આપણે ધારો કે કોથમરીની ચટણી કરતા હોય, કોથમરી ખાંડીએ તો એના બારીક રેસા ઝીણા 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 અમુક ભાગ પ્રવાહી થઈ જાય, પણ બાકી ઝીણા ઝીણા રહી જ જતા હોય. બરાબર, બહુ સૂક્ષ્મય હોય પણ એ આમ તાતણા સ્વરૂપે ઝીણા સ્વરૂપે રહી જતા હોય. તો અહીંયા પણ એ જ રીતે બાકીનું બધું આમ છૂટું થઈ ગયું, પણ કોષરસ પટલ કે અન્ય પટલો છે ને એને ખાંડવાથી એકદમ નાના ટુકડાઓમાં એ વિભાજિત થાય, અને નાના ટુકડાઓમાં વિભાજિત થતાં આપણે એ લખશું કે ખાંડતા એ પટલો નાના ટુકડામાં વિભાજિત થઈ કુટિકા સ્વરૂપ બનાવે. એકદમ નાના ટુકડા થઈ જાય એને આમ ગોળ જેવું કુટિકા સ્વરૂપ છે બનાવી લઈ, એની અંદર લિપિડ રહેલું જો એ સાવ છૂટું પડી શકતું નથી. હવે એને કારણે શું થાય કે એટલું છૂટું પડી શકતું નથી, પણ થોડાક થોડાક લિપિડનો બધાનો જથ્થો હોય. અહીંયા આપણે જોઈએ કે પેલું ફોસ્ફોલિપિડ આપણે આમાં ભણતા હતા, બરાબર આ રીતનું છે, તો એ એટલું છૂટું નથી પડતું, પણ આટલો ટુકડો રહી ગયો. એકનો અણુભાર છે એ 800 ડાલ્ટન કરતાં ઓછો છે, પણ એવા ઘણા બધા ભેગા થાય તો 1000 ડાલ્ટનથી બે ભેગા થઈ જાય તો એ તમે વિચાર કરો ને, કે બે ભેગા થઈ જાય તો 1000 ડાલ્ટનથી તો વધી જાય. એકનો 800થી થોડોક ઓછો છે તો બે ભેગા થઈ જાય તો 1000થી તો વધી જાય, તો પછી એ ગળાઈ શકશે? તો કે નહીં, તો એ બધા મોટા ભેગા ઉપર રહી જશે, અને એના કરતાં એ થોડાક વધારે હોય તો પણ એ વધારે અણુભાર ધરાવે. એટલે લિપિડ નાનકડો છે પણ એ છૂટો છૂટો રહી શકતો નથી, એ આમ ભેગો ભેગો જોડાયેલો હોય, પુટિકા સ્વરૂપે હોય, એટલે એ નીકળી શકતો નથી નીચે ગાળણમાં, અને બધા જ મહાણુ જ્યાં હોય ત્યાં એની સાથે અવશેષમાં એ જોવા મળે છે. એટલે આ એક ખાસ બાબત છે ધ્યાનમાં રાખશું, શું કે લિપિડ છે એ સૂક્ષ્મણુ છે કે મહાણુ? તો લિપિડ છે એ સૂક્ષ્મ અણુ જ છે, પણ એ શું કામે મહાણુ ભેગો જોવા મળે? તો કે એ એકલો સિંગલ સ્વરૂપે રહેતો નથી, પણ કોષીય પટલો સાથે સંકળાયેલો હોય,
જ્યારે કોષનું વિઘટન કરવામાં આવે, કોષને તોડવામાં આવે, ત્યારે એના કોષીય પટલો નાની પુટિકાઓમાં ફેરવાઈ જાય અને એને કારણે લિપિડ એમાં સંયુક્ત રીતે સંકળાયેલો જોવા મળે, છૂટો પડી શકતો નથી અને એને કારણે એ બધા મહાઅણુ ભેગો હોય છે. બાકી એનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો છે એટલે એને સૂક્ષ્મ અણુ જ ગણવામાં આવે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે અપવાદરૂપ સૂક્ષ્મ અણુ કયો છે, તો લિપિડ. એવો કયો સૂક્ષ્મ અણુ છે કે જે મહાઅણુ ભેગો જોવા મળી શકે છે, તો એને પણ આપણે કહેશું કે લિપિડ છે. બરાબર, તો આ મુદ્દો આપણે પાછળથી લઈને આની સાથે સૂક્ષ્મણુ મહાણુનો સાંકળો. હવે કોષની અંદર કેટલા પ્રમાણમાં શું હશે, મુખ્ય ઘટકોની વાત છે કે કોષની અંદર આવા કાર્બનિક જૈવ રસાયણો છે એ પૈકી કોનું પ્રમાણ કેટલું હશે, અને સાથે આપણે અકાર્બનિક એવા પાણીને પણ લઈએ કે એનું પ્રમાણ પણ કેટલું છે. પહેલું જોઈએ, આ પણ તમારી ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપેલું છે. કોષની અંદર H2O પાણી છે એ 70-90% જેટલું હોય. સૌથી વધારે પ્રમાણ કોનું છે, પાણીનું છે. આખું એનાલિસિસ કરતાં જોવા મળ્યું કે સૌથી વધારે પ્રમાણ પાણીનું છે. એના પછી આપણે લઈએ કે પ્રોટીન છે એ 10-15% જેટલું, સામાન્ય રીતે 12%ની આસપાસ તો હોય જ, બરાબર. તો પ્રોટીન છે એ 10-15% જેટલું કોષની અંદર રહેલું છે પ્રોટીન. એના પછી આપણે કહેશું કે ન્યુક્લિક એસિડ, એનો નંબર આવશે ત્રીજો નંબર. પાણી, પછી પ્રોટીન, પછી ન્યુક્લિક એસિડ, એ 5-7% જેટલું, 5-7% જેટલું. એના પછી આવશે કાર્બોદિત, કાર્બોદિતનું પ્રમાણ 3% જેટલું. એના પછી આવશે લિપિડ. કોઈપણ કોષની અંદર બધા પટલોમાં હોય છતાં એનું પ્રમાણ કેટલું થાય, ફક્ત 2%. જો લિપિડ 2% છે પણ પ્રોટીન છે એનાથી 5-7 ગણું વધારે છે, 10-15% જેટલું. અને પાણી તો પુષ્કળ છે, એની તો આપણે આ બધા કમ્પેરિઝન જ ન કરીએ, એટલું પુષ્કળ પ્રમાણમાં છે. અને આયનો છે એનું પ્રમાણ 1% છે. આ બધા પ્રમાણ છે એ પણ આપણે નીટ માટે પાકા કરશું. સૌથી વધારે પ્રમાણ કોનું છે એમ પૂછવામાં આવે તો પાણીનું, સૌથી ઓછું કોનું છે તો આયનોનું. કોનું પ્રમાણ છે કે 5% કરતાં ઓછું છે કોષમાં કાર્બોદિત લિપિડ આયનો, કોનું 5%થી વધારે છે ન્યુક્લિક એસિડ પ્રોટીન અને H2Oનું, બરાબર. તો જેને આપણે, આ તો અકાર્બનિક છે, પાણી તો કેવું કહેવાય, અકાર્બનિક. આયનો પણ કેવા કહેવાશે, અકાર્બનિક. પણ આ ચાર છે, આ ચારને શું કહેવાય, કાર્બનિક કહેવાશે. એમાં પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને કાર્બોદિત આ બધાય છે એ કહેવા છે, તો કે આ ત્રણેય મહાઅણુ છે. મહાઅણુ છે કેના, તો કે કાર્બનિકના. અને આ છે એકલું લિપિડ, એ છે કાર્બનિક, પણ એ છે શું, તો કે સૂક્ષ્મણુ, માઇક્રોમોલેક્યુલ છે, સૂક્ષ્મણુ છે. આ બધાના અણુભાર 10,000 ડાલ્ટનથી વધારે છે, આનો અણુભાર 800 ડાલ્ટન કરતાં ઓછો છે, બરાબર. તો આ એક આપણે યાદ રાખશું. હવે આપણે શરૂ કરશું એમિનો એસિડવાળું. એ સળંગે સળંગ જે આપણા બીજા પેજે લખાણ છે, ચેપ્ટર છે, એનું એક પેજ સામેનું પેજ છે, એમાંથી જ એમિનો એસિડ વિશે શરૂ થઈ જાય. પણ હું તમને એક સમજાવું કે આ બધું છે ને એ તમારે તમારું જે આના પછી હ્યુમન બોડી શરૂ થશે, મતલબ કે જે ચેપ્ટર છે 16-22 મનુષ્યના તંત્રો, જે તમે આગળના ધોરણમાં થોડા થોડા ભણી ગયા છો પણ આમાં ડિટેલમાં ભણવાના, અને આના પછી MBBSમાં જશો ત્યારે તો પૂરા ડિટેલમાં. એવું નહીં કે MBBSમાં જ, કોઈ પણ મેડિકલ પેરામેડિકલમાં તમારે હ્યુમન બોડી પાછું આવશે જ, એટલે ખૂબ અગત્યનો વિભાગ કહી શકાય. હવે એમાં તમારે બાયોકેમિસ્ટ્રી તમને સમજાતું હોય, મતલબ કે આ પાયાની બાબત છે, બરાબર, અને એને લગતું તમારે કંઈક ને કંઈક આવશે તમને, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, તો એ શું છે એ આમાં ખબર પડી જાય, એટલે તમને પછી ઝડપથી એમાં એ બધું આવડી શકે. તો અહીંયા આપણે જોઈએ આપણા અભ્યાસક્રમની અંદર હવે શું શું ભણવાનું છે,
तो कि आपणा अभ्यासक्रम में प्रोटीन विषे भणवानुं छे, लिपिड विषे भणवानुं छे, कार्बोदित विषे छे, न्यूक्लिक एसिड विषे छे, आ उपरांत तो कि उत्सेचको विषे भणवानुं आवशे, तमारे रासायणिक प्रक्रियाओ विषे भणवानुं आवशे। आ बधुं ज छे ए आ चेप्टर में भणवानुं छे। तो चार जे आपणे कार्बनिक घटको, कार्बोदित, प्रोटीन, लिपिड ने न्यूक्लिक एसिड भणवाना छे, ए पैकी आपणे पहेलुं शुरू करशुं प्रोटीन। प्रोटीन बराबर, प्रोटीन शेमांथी बने छे? तो के प्रोटीन छे ई आवा एक 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 एकमोथी बने छे। पण एक एक एकमो छे, आ एक एकम छे प्रोटीननो पायानो एकम, प्रोटीननो मूलभूत अथवा पायानो एकम, आपणे पायानो एकम शब्द राखीए, पायानो एकम छे एने कहेवामां आवे छे એમિનો એસિડ। આ એનો પાયાનો એકમ છે। જેમ આપણો સજીવનો પાયાનો એકમ કે કોષ છે, ઘણા બધા કોષો ભેગા મળીને સજીવ બનશે, એવી રીતે પ્રોટીનનો પાયાનો એકમ અથવા આપણે કહીએ કે એનો રચનાત્મક એકમ છે એ એમિનો એસિડ છે। ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવશે। તો આ રીતના એક એમિનો એસિડ, અને આપણે કહીએ એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ, એને આપણે ટૂંકમાં એ એ એમિનો એસિડ વડે દર્શાવતા હોય, આ ત્રીજો એમિનો એસિડ, આ ચોથો એમિનો એસિડ, આવા ઘણા બધા એમિનો એસિડ છે એ છે। હવે આ એમિનો એસિડ છે જ્યારે એકલા છે, મોનોમર સિંગલ છે, પણ એનું પોલિમરાઇઝેશન કરવામાં આવે, એનો પોલિમર બને। કઈ રીતે પોલિમર બનશે? તો કે એમની વચ્ચે એક બોન્ડ એટલે કે બંધ બને, આ બંધ છે એને શું કહેવાય, પેપ્ટાઇડ બંધ। આવી રીતે ઘણા બધા પેપ્ટાઇડ બંધ બનતા જાય એટલે આખી શૃંખલા બની, એમાં ઘણા બધા પેપ્ટાઇડ બંધ છે એટલે આપણે પ્રોટીનને પોલી પેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ। સમજાઈ ગયું? ફરીથી જોઈએ, પ્રોટીન છે એ મોટી રચના છે। સાદી ભાષામાં કહીએ તો પ્રોટીન મોટી રચના છે, મહાઅણુ છે, બરાબર। પણ એ મોટી રચના શેનાથી બની? તો કે એમિનો એસિડ એકબીજા સાથે, ઘણા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા બનતો પોલિમર, એને આપણે કહેશું પોલી પેપ્ટાઇડ અથવા પ્રોટીન, બરાબર। તો હવે આ પ્રોટીન વિશે આપણે ભણવાનું છે કે પ્રોટીન છે આપણા શરીરમાં શું કરે, કેવા કેવા પ્રોટીન હોય, એના કામગીરી શું છે, પ્રોટીનની રચનાઓ કેવી છે, વિવિધ પ્રકાર કેવા છે, એની બંધારણ, બરાબર, એ બધું તો ભણશું। પણ સૌથી પહેલાં પાયાના ભાગ વિશે ભણવું પડે। કેમ, આપણે આખું બાયોલોજી ભણીએ છીએ, પણ બાયોલોજીના પાયામાં કોષ છે, એ કોષ વિશે તો પહેલાં ભણીએ તો આપણને ખબર પડે ને આગળ। એવી જ રીતે અહીંયા પ્રોટીન ભણતા પહેલાં એના પાયામાં જે કંઈ રહેલું છે, એમિનો એસિડ છે, એ એમિનો એસિડ છે એના વિશે આપણે જાણવું જરૂરી છે। તો આપણું ચેપ્ટર શરૂ થાય એના જે ટેબલવાળું સામેનું પેજ છે એમાં નીચે તરફથી જ, નીચે તરફના ફકરામાંથી એમિનો એસિડના લખાણની શરૂઆત થાય છે। તો એમિનો એસિડ વિશે આપણે જોઈએ કે એમિનો એસિડ એ શું છે। આપણો ટાઈમ થવા આવ્યો છે એટલે એમિનો એસિડ વિશે આજે આપણે નહીં જોઈ શકીએ, પણ આપણે આજે જે ભણ્યા એને બહુ શોર્ટમાં યાદ કરી લઈએ, એમિનો એસિડ વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। આજે આપણે ભણ્યા એમાં સૂક્ષ્મણુઓ અને મહાણુઓ, સૂક્ષ્મણુઓ કોને કહી શકાય, મહાણુ કોને કહી શકાય, તો બેયને નક્કી કરવા માટે એક આંકડો યાદ રાખશું, 1000 ડાલ્ટન। 1000 ડાલ્ટનથી ઓછા તો સૂક્ષ્મણુ, 1000 ડાલ્ટનથી વધારે તો મહાણુ। જે સૂક્ષ્મ છે એ પહેલાં પ્રયોગ દરમિયાન ગળાઈ નીચે જતા રહેતા હતા ગાર્ડનમાં, જે મહાણુ હતા એ ગળાઈ શકતા નહોતા એટલે એ રૂ ઉપર જ રહી જતા હતા અવશેષ સ્વરૂપે। હવે સૂક્ષ્મણુમાં નીકળે છે કોણ? તો કે કાર્બનિક ઘટકોય નીકળે, અકાર્બનિક ઘટકોય નીકળે। અકાર્બનિક તો હંમેશા નાના હોય, મતલબ કે ઓછા અણુભારવાળા હોય, એટલે એ તો ગળાઈ જશે। કાર્બનિકમાં જે ગળાઈ ગયા એનો અણુભાર કેવો હતો? ઓછો, 1000 ડાલ્ટન કરતાં ઓછો હતો, નીકળી ગયા। રહી ગયા એનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં વધારે, નીકળા છે એક
कोण कोण नीकळा छे तो के एमा नीकळा छे एमिनो एसिड नीकळा छे मोनोसेकेराइड नीकळा छे ए सिवाय एमा न्यूक्लियोटाइड नीकळा आ બધા સજીવમાં જોવા મળતા સૂક્ષ્મ અણુ છે આ બધાના અણુ ભાર કેટલેથી કેટલે વચ્ચેના હોય 18 થી લઈને 800 ડાલ્ટન વચ્ચેના અને 800 ડાલ્ટન હોય તો 1000 થી તો ઓછા જ છે એટલે 18 થી લઈને 800 ડાલ્ટન છે એ વચ્ચેના જ બધાય છે એમાં લિપિડ તો 800 ડાલ્ટન થી ઓછો છે છતાં છે ક્યાં મહાણુ ભેગો સુકામે તો કે ગળાઈ નથી શક્યો સુકામે ન ગળાઈ શકો તો કે પટલોમાં સંકલિત હોય પટલની રચનામાં જોડાયેલો હોય પટલ બનાવતો હોય ખાંડવાથી પટલના નાના ટુકડા થઈને એમાંથી પુટિકાઓ બની જશે એટલે લિપિડ છૂટું નહીં પડે અને છૂટું ન પડે ભેગા ભેગા રહે એવા ઘણા બધા ભેગા ભેગા રહે ભલે 800 ડાલ્ટન કરતાં ઓછા પણ ઘણા બધા ભેગા રહે એટલે નીકળી નથી શકતા હવે જે 1000 ડાલ્ટન કરતાં વધારે મહાણુ એમાં કોણ કોણ આવશે પ્રોટીન આવશે એની અંદર કાર્બોદિત આવશે ન્યુક્લિક એસિડ આવશે એ બધાના અણુભાર તો ખૂબ જ ઊંચા છે 1000 ડાલ્ટનથી ઊંચા એટલે કે એવું નહીં કે 2000 છે કે 2500 છે એના બધાના અહીંયા રેન્જ છે 1000 ડાલ્ટનની પણ એનાથી તો ખૂબ વધારે છે બધા 10000 ડાલ્ટન કરતાં વધારે છે તો આવા જે કંઈ બધા મહાણુ પૈકી આપણે પ્રોટીન છે એનો પાયાનો એકમ એમિનો એસિડ નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું અહીંયા સુધી રાખીએ